આશરે 15,000 વર્ષ પહેલા હિમાલયના ઉપરના ભાગમાં એક યોગી દેખાયા હતા. કોઈ જાણતું ન હતું કે તેઓ ક્યાંથી આવ્યા છે, તેમના પૂર્વજો કોણ છે, પણ તેઓ ઘણા જ અદ્ભુત હતા એટલે ત્યાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ. લોકોએ રાહ જોઈ. ઉપસ્થિત લોકો કોઈ ચમત્કારની આશાએ તેમના તરફ જોઈ રહ્યા, પરંતુ તેમણે કંઈ ન કર્યું, બસ આમ જ નિશ્ચલ બેસી રહ્યા. ભીડ વિખરાવા લાગી. યોગી શાંત બેઠા હતા. ફક્ત 7 લોકો જ ત્યાં રોકાઈ રહ્યા. આ 7 લોકોએ એ ઓળખ્યું કે આ એક અદ્ભુત ચમત્કાર છે, કેમ કે માત્ર એ જ વ્યક્તિ એવી રીતે બેસી શકે છે જે ભૌતિક પ્રકૃતિથી પર થઈ ગયો હોય. પછી તેઓએ તેમને પ્રાર્થના કરી કે તમે ચોક્કસ એવું કંઈક જાણો અને અનુભવો છો જેની અમે કલ્પના પણ નથી કરી શકતા, કૃપા કરી તમે અમને સમજાવો. ત્યારે તેઓએ તેમને તૈયારીની કેટલીક સરળ રીતો બતાવી અને કહ્યું કે તમે લોકો તૈયારી કરો, જોઈએ છે. તેઓ તૈયારી કરવા લાગ્યા. દિવસો મહિનામાં, મહિનાઓ વર્ષોમાં, વર્ષો દશકોમાં બદલાવા લાગ્યા. 84 વર્ષ જેટલો સમય વીતી ગયો. એક દિવસ સંક્રાંતિનો દિવસ આવ્યો. આ દિવસે સૂર્ય અને પૃથ્વીનો સંબંધ બદલાઈ જાય છે. જ્યારે આ પરિવર્તન થાય છે ત્યારે દરેક યોગી પોતાની અંદર થોડી ઘણી ગોઠવણ કરતો હોય છે, કારણ કે તે વખતે તમારા શરીર વિશે કેટલીક વસ્તુઓ બદલાઈ જાય છે. તો આવું કરતી વખતે તેઓએ જોયું કે આ 7 ચમકતા પાત્રો બની ગયા છે. 84 વર્ષ તેઓ આ 7 સંપૂર્ણપણે ભૂલી ગયા હતા. 7 હજી ત્યાં જ હતા, તૈયારીમાં લાગેલા. પછી કેમ કે કોઈ પણ નહોતું જાણતું કે તે યોગીનું નામ શું છે, તેઓએ તે યોગીને આદિયોગી નામ આપ્યું. આદિયોગી એટલે પ્રથમ યોગી, કારણ કે સૂર્ય દક્ષિણમાં પ્રવેશ કરી રહ્યો હતો એટલે તેઓ પણ દક્ષિણ તરફ મો કરીને બેસી ગયા. આ રીતે પ્રથમ ગુરુનો જન્મ થયો અને તેમને આદિગુરુ પણ કહેવામાં આવ્યા. આ દિવસને માનવ જગતમાં સૌથી મહત્વપૂર્ણ દિવસ ગણવામાં આવે છે, કારણ કે આ જ દિવસે સૌ પ્રથમ વખત માનવતાને યાદ અપાવવામાં આવ્યું કે કુદરતના સાધારણ નિયમો કાયમના બંધન નથી. જો તમે મહેનત કરવા તૈયાર હો તો તમે આનાથી ઉપર ઉઠી શકો છો. તેમણે માત્ર વિચાર જ ન આપ્યો પરંતુ એવી રીતો પણ આપી જેનાથી આ શક્ય બને. અને જ્યારે આ 7 આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ તો તેઓએ તેમને 7 દુનિયાના 7 અલગ અલગ ખૂણામાં જવા કહ્યું. એકને તેમણે મધ્ય એશિયા મોકલી દીધા, એકને ઉત્તર આફ્રિકા, એકને દક્ષિણ આફ્રિકા અને એકને પૂર્વ એશિયા મોકલ્યા. એક ત્યાં આદિયોગી પાસે રોકાઈ ગયા. તેમાંથી એક હાલના હિમાલય કહેવાતા વિસ્તારમાં ગયા. એકને તેઓએ દક્ષિણ ભારત મોકલ્યા. અને તેઓ અમારા માટે સૌથી મહત્વના છે, તે અગસ્ત્ય મુનિ છે. અગસ્ત્ય મુનિ દક્ષિણમાં વિંધ્યાચલ તરફ આવ્યા. તેઓએ સુનિશ્ચિત કર્યું કે વિશ્વના આ ભાગમાં આધ્યાત્મિકતા જ લોકોના જીવનની સાહજિક રીત બની જાય. આ 7 યોગના અલગ અલગ પાસાનો પ્રચાર કર્યો અને આજે 1000 વર્ષો પછી પણ આ ગ્રહ પર હાજર દરેક સંસ્કૃતિમાં તેમના કામ અને યોગદાનની ઝલક જોવા મળે છે.